हेलो एवरीवन, आज आप एसे राइटिंग में मेकिंग माय विलेज और सीटी बेटर आ एसे ने समझीशू। आनो मतलब थाय छे के आपणे आपणा गाम के शहर ने वधारे सारू केवी रीते बनावी शकीए, अने बोर्ड एग्जाम नी दृष्टिए पण आ एसे खूब ज महत्वनो छे। एसे नी शरूआत आ रीते करीशू। आई लीव इन अ स्मॉल विलेज इन सौराष्ट्र। हूँ सौराष्ट्रना एक नानकड़ा गाम में रहूँ छू। इन द पास्ट फ्यू यर्स, छेल्ला केटलाक वर्षों में माय विलेज हेज डेवलप्ड अ लॉट। मारा गाम में घणो विकास थयो छे। देर आर गुड रोड्स, मारा गाम में घणा सारा रस्ता छे। ट्रांसपोर्ट फेसिलिटीज, वाहन व्यवहारनी व्यवस्था पण छे। प्राइमरी हेल्थ सेंटर, मारा गाम में प्राइमरी हेल्थ सेंटर पण छे। एंड अ पोस्ट ऑफिस, अने पोस्ट ऑफिस पण छे। देर आर टू प्राइमरी स्कूल्स, त्यां बे प्राइमरी स्कूल्स छे। एंड वन हाई स्कूल इन माय विलेज, अने मारा गाम में एक हाई स्कूल पण छे। बट आई फील अ लॉट केन बी स्टील डन, पण मने लागे छे कि हजू घणु बधु करी शकाय एम छे। एंड धीस केन बी डन विथ द हेल्प एंड कोऑपरेशन ऑफ द पीपल ऑफ द विलेज। पण आ बधु केवी रीते थशे? विथ द हेल्प, गाम लोकोनी मदद थी। एंड कोऑपरेशन, कोऑपरेशन एटले सहकार। गाम लोकोनी मदद अने सहकार थी आ बधुं ज थई शके छे। आई वुड लाइक टू इम्प्लिमेंट, अहींया इम्प्लिमेंट एटले लागू पाड़वू। आई वुड लाइक टू इम्प्लिमेंट द पीपीपी मॉडल टू इम्प्लिमेंट माय आइडियाज। मारा विचारोने लागू पाड़वा माटे मारे पीपीपी मॉडलने अनुसरवू पड़शे। अहींया दोस्तों पीपीपी एटले शुं? पीपल्स पार्टिसिपेशन प्रोग्राम, एटले के जनभागीदारी प्रोग्राम। जो लोको कोई पण काममां साथ आपशे तो गामनो विकास हजू वधारे सारो थशे, एवुं अहींया समजावा मांगे छे। आज पेरेग्राफने हजू एक वार समझी लईए। आई लीव इन अ स्मॉल विलेज इन सौराष्ट्र। हूँ सौराष्ट्रना एक नानकड़ा गाममां रहूँ छू। इन द पास्ट फ्यू यर्स, छेल्ला केटलाक વર્ષોમાં માય વિલેજ હેઝ ડેવલપ્ડ અ લોટ। મારા ગામમાં ઘણો વિકાસ થયો છે। દેર આર ગુડ રોડ્સ, ત્યાં ઘણા સારા રસ્તા છે। ટ્રાન્સપોર્ટ ફેસિલિટીઝ, વાહન વ્યવહારની સગવડ છે। પ્રાઇમરી હેલ્થ સેન્ટર, ત્યાં પ્રાઇમરી હેલ્થ સેન્ટર પણ છે। એન્ડ અ પોસ્ટ ઓફિસ, અને મારા ગામમાં પોસ્ટ ઓફિસ પણ છે। દેર આર ટુ પ્રાઇમરી સ્કૂલ્સ, ત્યાં બે પ્રાઇમરી સ્કૂલ્સ છે। એન્ડ વન હાઈ સ્કૂલ ઇન માય વિલેજ, અને મારા ગામમાં એક હાઈ સ્કૂલ પણ છે। બટ આઈ ફીલ અ લોટ કેન બી સ્ટીલ ડન, પણ મને લાગે છે કે હજુ ઘણું બધું થઈ શકે એમ છે। એન્ડ ધીસ કેન બી ડન વિથ ધ હેલ્પ એન્ડ કોઓપરેશન ઓફ ધ પીપલ ઓફ ધ વિલેજ। અને મારે જે કંઈ પણ કરવું છે એમાં ગામ લોકોની મદદ અને સહકાર ખૂબ જ જરૂરી છે। આઈ વુડ લાઈક ટુ ઇમ્પ્લિમેન્ટ ધ પીપીપી મોડેલ ટુ ઇમ્પ્લિમેન્ટ માય આઈડિયાઝ। આ ગામ કે શહેરના વિકાસ માટે મારા આઈડિયાઝ કે મારા વિચારોને લાગુ પાડવા માટે મારે પીપીપી મોડેલ અપનાવવું પડશે। અહીંયા પીપીપી મોડેલ એટલે શું? પીપલ્સ પાર્ટિસિપેશન પ્રોગ્રામ, જનભાગીદારી। જનભાગીદારી હશે તો ગામનો વિકાસ વધુ સારો થઈ શકશે, અને હું મારા વિચારોને પણ ઇમ્પ્લિમેન્ટ કરી શકીશ, મારા વિચારોને પણ લાગુ પાડી શકીશ। ફર્સ્ટ આઈ વુડ લાઈક ટુ સી સમ ચેન્જીસ ઇન એજ્યુકેશન। સૌથી પહેલાં શિક્ષણમાં મારે કેટલાક ફેરફારો લાવવા છે। આઈ વુડ લાઈક ટુ હેવ અ કોલેજ ઇન માય વિલેજ। મારા ગામમાં કોલેજ આવે એ મને વધારે ગમશે। ટુડે મેની સ્ટુડન્ટ્સ ડુ નોટ ગેટ કોલેજ એજ્યુકેશન। અત્યારે મોટાભાગના બાળકો કોલેજ એજ્યુકેશન નથી મેળવી શકતા, બિકોઝ ધ નિયરેસ્ટ કોલેજ ઇઝ ઓલમોસ્ટ 25 કિલોમીટર્સ અવે ઇન અ ટાઉન। કારણ કે સૌથી નજીકમાં નજીક કોલેજ એ પણ 25 કિલોમીટર દૂર છે। આઈ વુડ ઓલ્સો લાઈક ટુ ઓપન અ નાઇટ સ્કૂલ ફોર એડલ્ટ્સ। એડલ્ટ્સ એટલે પુખ્ત, જેની ઉંમર વધારે હોય પણ જેણે શિક્ષણ ના મેળવ્યું હોય એવા એડલ્ટ્સ માટે મારે નાઇટ સ્કૂલ ઓપન કરવી છે, જે રાત્રિ દરમિયાન આવા એડલ્ટ લોકોને એટલે પુખ્ત લોકોને શિક્ષણ આપશે, એસ્પેશિયલી ધ વુમેન। અને ખાસ કરીને આ સ્કૂલ સ્ત્રીઓ માટે બનાવી છે। વુમેન એમ્પાવરમેન્ટ ઇઝ મસ્ટ ટુડે। એમ્પાવરમેન્ટ એટલે સશક્તિકરણ, અને વુમન્સ એમ્પાવરમેન્ટ એટલે સ્ત્રી સશક્તિકરણ। વિમેન એમ્પાવરમેન્ટ ઇઝ અ મસ્ટ ટુડે। આજના સમયમાં સ્ત્રી સશક્તિકરણ ખૂબ જ જરૂરી છે।
Secondly, I would like to have a good library in the village. આ ઉપરાંત મારા ગામમાં એક સારી લાઇબ્રેરી હોય એ પણ મને વધારે ગમશે. There should be a bank too. અને મારા ગામમાં એક બેંક પણ હોવી જોઈએ. And every household in the village should have at least one account in the bank. અને ગામના દરેક રહેવાસીનું ઓછામાં ઓછું એક બેંક એકાઉન્ટ તો હોવું જ જોઈએ. આજ પેરેગ્રાફ ફરી એકવાર સમજી લઈશું. ફર્સ્ટ આઈ વુડ લાઈક ટુ સમ ચેન્જીસ ઇન એજ્યુકેશન. સૌથી પહેલા મારે એજ્યુકેશનમાં કેટલાક ફેરફારો લાવવા છે. આઈ વુડ લાઈક ટુ હેવ અ કોલેજ ઇન માય વિલેજ. મારા ગામમાં એક કોલેજ હોય એ મને વધારે ગમશે. ટુડે મેની સ્ટુડન્ટ્સ ડુ નોટ ગેટ કોલેજ એજ્યુકેશન. અત્યારે ગામના મોટાભાગના બાળકો કોલેજ એજ્યુકેશન નથી મેળવતા. Because the nearest college is almost 25 kilometers away in a town. કારણ કે સૌથી નજીકમાં નજીક કોલેજ એ પણ 25 કિલોમીટર દૂર ટાઉનમાં છે, શહેરી વિસ્તારમાં છે. I would also like to open a night school for adults. અને પુખ્ત વયના લોકો માટે મારે નાઇટ સ્કૂલ પણ ખોલવી છે. Especially for the women. અને ખાસ કરીને આ સ્કૂલ મારે સ્ત્રીઓ માટે ખોલવી છે. વિમેન એમ્પાવરમેન્ટ ઇઝ અ મસ્ટ ટુડે. આજના સમયમાં સ્ત્રી સશક્તિકરણ ખૂબ જ જરૂરી છે. સેકન્ડલી આઈ વુડ લાઈક ટુ હેવ અ ગુડ લાઇબ્રેરી ઇન ધ વિલેજ. આ ઉપરાંત મારા ગામમાં એક સારી લાઇબ્રેરી હોય એ પણ મને વધારે ગમશે. દેર શુડ બી અ બેંક ટુ. અને મારા ગામમાં એક બેંક પણ હોવી જોઈએ. એન્ડ એવરી હાઉસ હોલ્ડ ઇન ધ વિલેજ શુડ હેવ એટલીસ્ટ વન બેંક અકાઉન્ટ. અને ગામના દરેકે દરેક રહેવાસીનું ઓછામાં ઓછું એક બેંક અકાઉન્ટ હોવું જ જોઈએ. નેક્સ્ટ પેરેગ્રાફ. દેર આર ગુડ ઇરિગેશન ફેસિલિટીઝ. મારા ગામમાં સિંચાઈની ઘણી સારી સગવડો છે. બટ આઈ વુડ લાઈક ધ ફાર્મર્સ ટુ યુઝ બેટર સીડ્સ. પણ હું ઈચ્છું છું કે મારા ગામના ખેડૂતો સારામાં સારા બીજનો ઉપયોગ કરે. એન્ડ લેટેસ્ટ ટેકનિક્સ એન્ડ ઇક્વિપમેન્ટ ફોર ફાર્મિંગ. અને ખેતી માટે સારામાં સારા સાધન અને પદ્ધતિઓનો ઉપયોગ કરે. The most important improvement that I would like to make is electricity. અને સૌથી મહત્વનો સુધારો મારે ઇલેક્ટ્રિસિટીમાં કરવો છે. I will educate the people about the benefits of solar energy. હું ગામ લોકોને સોલર એનર્જીથી જે લાભ થાય છે એના વિશે શિક્ષિત કરીશ. I would encourage them અને હું આ ગામ લોકોને એન્કરેજ પણ કરીશ to use most of this natural resource of energy. કે તેઓ કુદરતી જે સ્ત્રોતો છે એ સ્ત્રોતોનો ઉપયોગ કરે. ઓલ ધીઝ ફેસિલિટીઝ વુડ મેક માય વિલેજ એન આઈડિયલ પ્લેસ ટુ લીવ. આ બધા જ પ્રકારની ફેસિલિટીઝ મારા ગામને રહેવા માટે આદર્શ બનાવશે. પીપલ વુડ હેવ અ બેટર લાઈફ. ગામ લોકોનું જીવન વધારે સારું બનશે. આઈ વુડ લાઈક ટુ નેમ માય કેમ્પિંગ. અને હું આ મારા કાર્યક્રમને એક નામ આપવા માગું છું. મારું ગામ આદર્શ ગામ. અને એ નામ હશે મારું ગામ આદર્શ ગામ. આજ પેરેગ્રાફ ફરી એકવાર સમજી લઈશું. દેર આર ગુડ ઇરિગેશન ફેસિલિટીઝ. મારા ગામમાં સિંચાઈની ઘણી સારી સગવડ છે. બટ આઈ વુડ લાઈક ધ ફાર્મર્સ ટુ યુઝ બેટર સીડ્સ. પણ હું ઈચ્છું છું કે મારા ગામના ખેડૂતો સારામાં સારા બીજનો ઉપયોગ કરે. એન્ડ લેટેસ્ટ ટેકનિક્સ એન્ડ ઇક્વિપમેન્ટ્સ ફોર ફાર્મિંગ. અને ખેતી માટે સારામાં સારા સાધન અને પદ્ધતિઓનો ઉપયોગ કરે. The most important improvement that I would like to make is electricity. સૌથી મહત્વનો સુધારો મારે ઇલેક્ટ્રિસિટીમાં લાવવો છે. I will educate the people about the benefits of solar energy. હું ગામ લોકોને સોલર એનર્જીથી મળતા લાભ વિશે શિક્ષિત કરીશ. I would encourage them અને હું આ ગામ લોકોને પ્રોત્સાહિત કરીશ to use most of these natural resources of energy. અને કુદરતના જે આ સ્ત્રોતો છે એનો મહત્તમ ઉપયોગ કરે એ માટે હું આ ગામ લોકોને પ્રોત્સાહિત કરીશ. ઓલ ધીઝ ફેસિલિટીઝ વુડ મેક માય વિલેજ એન આઈડિયલ પ્લેસ ટુ લીવ ઇન. અને આ બધી જ સગવડો મારા ગામને આદર્શ ગામ બનાવશે, રહેવા માટેનું એક આદર્શ સ્થળ બતાવશે. પીપલ વુડ હેવ અ બેટર લાઈફ. ત્યાર પછી ગામ લોકોનું જીવન વધુ સારું બનશે. આઈ વુડ લાઈક ટુ નેમ માય કેમ્પિંગ. અને મારા આ કાર્યક્રમને હું એક નામ આપવા માગું છું. મારું ગામ આદર્શ ગામ. અને એ નામ હશે મારું ગામ આદર્શ ગામ. સ્ટુડન્ટ્સ, આ એસે અહીંયા પૂર્ણ થાય છે. મને આશા છે કે આજનો આ વિડીયો તમારા માટે હેલ્પફુલ થશે. થેન્ક યુ.